નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? હા, આજે આપણે ધોરણ 2 માં પાઠ 8 જે સ્વાધ્યાયમાં મેં તમને કરાવેલું અને પાઠ સમજાવેલું છે એવી જ રીતે તમારે આજે સ્ટેટબલી નોટમાં લખવાનું રહેશે. તો તમારી બધાની સ્ટેટબલી નોટ ખોલી રાખવાની છે. સરસ મજાનું છો, વાત સરસ, બહુ સરસ વાત કરે છે છોકરા. હા હા, જો હવે આપણેમાં શું કરવાનું છે, પહેલા તો લખવાનું થશે, ઉપર સૂચના લખશો કે પાઠ આઠનું નામ છે સોય સંજો ને સાબુ. તો તમારે આ રીતે લખવાની ઉપર સૂચના. હવે એમાં કરવાનું છે, તમારી સીટો બધી તમે ખુલી રહી છે, તમારે આ લખવાનું નથી. તમારે સૂચના લખવાની છે કે અઘરા શબ્દ લખો. તમારે નવા પેજ ઉપર તમારે શરૂઆત કરવાની છે અને તમારે એમાં લખવાનું છે કે અઘરા શબ્દ લખો. અઘરા શબ્દ કોને કહેવાય? મેં તમને કીધું હતું કે અઘરા શબ્દ એટલે બોલવામાં ઉચ્ચાર છે આપણને તકલીફ પડતી હોય અને જોડિયો શબ્દ હોય એને આપણે અઘરા શબ્દ કહેશું. તો જો પેલું છે, જો જોડિયો શબ્દ મેં પાછળ સમજાવ્યું હતું, ટપ્પા શું લઈને આવે છે? તો કીધું હતું પોસ્ટ કાર્ડ. તો અહીંયા લખેલું છે કે પોસ્ટ કાર્ડ. તો તમારે લખવાનું છે એમાં વાહ સરસ, જો કેવું બધા વર્ક કરે છે, ખૂબ જ સરસ. આવી જ રીતે તમારે આ રીતે સરસ મજાના સુંદર અક્ષરે તમારી સીટોની નોટમાં તમારે લખવાનું છે કે પોસ્ટ કાર્ડ. પછી બીજો શબ્દ છે કે મની ઓર્ડર. તો જો બોલવામાં આપણને તકલીફ પડે છે, આ તમારો અઘરો શબ્દ છે. તો આપણે લખવાનું છે કે મની ઓર્ડર. પછી આમંત્રણ. પછી આવશે કે ડ્રાઉન ડ્રાઉન. તો આ પણ આપણને બોલવામાં અઘરો શબ્દ લાગે છે એટલે આપણે લખ્યું છે કે ડ્રાઉન ડ્રાઉન. હવે એવી રીતે કે ફ્રોક. જો આપણે બિલાડીને ક્યાં જવાનું હતું? દિલ્હી. તો એના માટે દરજી પાસે શું સીવાનું હતું? સરસ મજાનું ફ્રોક. તો અહીંયા આપણે લખવાનું છે કે ફ્રોક. હવે એ જ રીતે કે અસ્ત્રો, વાળનું સાધન, આપણે કારીગરોનો મેળો, એમાં આપણો શબ્દ હતો કે અસ્ત્રો. હવે આવશે ફ્રૂટ સલાડ. પછી છે કે થેન્ક યુ. પછી આવશે શબ્દ દિલ્હી. પછી કે ઇસ્ત્રી. પછી મંત્રાશ અને કેન્ડી. તો તમારે તમારી સીડબલ્યુ નોટમાં તમારે સૂચના લખી અને લખવાનું છે કે અઘરા શબ્દ લખો. હવે એ લખા જાય પછી તમારે વચ્ચે એક લીટો કરીને લખવાનું નથી, નવા પેજે સૂચના લખો. દરેક બાળક સૂચના લખશે. વાહ સરસ મજાનું છો, કેવું સરસ વર્ક કર્યું છે. અને તમારી સીડબલ્યુ નોટ હું ચેક કરીશ કે મેં લખ્યું છે, મેં સૂચના આપી હતી આ પ્રમાણે લખેલું છે. વાહ સરસ મજાનું છો. હવે તમારે લખવાનું છે કે જોડણી સુધારો. તો જો હરીફાય. તો તમારે આ રીતે લખવાનું થશે કે હ રી ફા ઈ. આ જોડણી સુધારોમાં જો હ્રસ્વાય, દીર્ઘાય, હ્રસ્વાય, પછી જોડ્યા શબ્દનો ફેરફાર હોય તો તમારે આ રીતે તમારે લખવાનું રહેશે. તો મેં તમને જો હ્રસ્વાય હતી ત્યાં ગયું, દીર્ઘાઈ ગઈ, તો એમાં લખ્યું છે કે હરી ફાઈ. હવે ખુરશી. તો ખુરશી છે એમાં દીર્ઘાળું છે, આપણે આવશે કે ખુરશી. દીર્ઘાળું કરી અને તમારે સાચો શબ્દ લખવાનો છે. એને આપણે શું કહીએ છીએ કે જોડણી સુધારો. હવે ટપાલી. તો તમારે શબ્દમાં ટપાલી રસ્વાઈ કરવાનું છે, દીર્ઘાઈ કરેલી છે એનો તમારે ખોટો શબ્દ છે એનો તમારે શું થશે? સાચો શબ્દ ટપાલી. હવે હું છે કે સવારી, બિલ્લીની સવારી ક્યાં ઉપરી હતી? તો એમાં લખેલું હતું કે દિલ્હી. તો સવારી છે, દીર્ઘાય છે, એમાં આપણે શું કર્યું? એમાં આપણે કરી નાખ્યું હર્ષાય. પોલીશ. તો એમાં પોલીશ આ રીતે તમારે લખવાનું છે. પછી કડીઓ. તો તમે આ કડીઓ છે એમાં દીર્ઘાય કરી નાખવાની છે અને તમારે શબ્દ લખવાનો છે સુધારીને કે કડીઓ. હવે એ રીતે કે માટી. તો દીર્ઘાય છે એમાં પણ દીર્ઘાય, એમાં પણ રસ્તે કરી અને તમારે સુધારવાનો શબ્દ માટી.
હવે એ રીતે કે લોઢુ તો તમારે શબ્દ લખવાનો આ રીતે સુધારીને કે લોઢુ માટે એનું કરવાનું છે હવે દરજી તો આપણે ખ્યાલ છે કે આપણે દરજી શબ્દ છે આ રીતે લખીએ છીએ દરજી પછી કીધું કે સમાનાર્થી શબ્દ લખો તો આપણે સમાનાર્થી શબ્દમાં લખશું કે રસ્તો તો રસ્તાનો સમાનાર્થી શબ્દ બીજો શું થાય સમાનાર્થી શબ્દ પણ એટલે એના જેવો જ બીજો શબ્દ થાય એને આપણે શું કહેવાય છે સમાનાર્થી શબ્દ એક જ સરખો બીજો અર્થ થાય એને સમાનાર્થી શબ્દ કહેવાય તો રસ્તો છે રસ્તાનો સમાનાર્થી શબ્દ શું કહેવાય માર્ગ આપણે ઘણી વખત બોલીએ છીએ કે રસ્તા પર ચાલ પછી બીજો શબ્દ એમ કે સીધો માર્ગ ઉપર હલને અને આ બીજો શબ્દ એનો સમાનાર્થી શબ્દ મૂક્યો માર્ગ હવે દર્પણ દર્પણ એટલે ખ્યાલ છે બધાને કે દર્પણ એટલે એનો બીજો સમાનાર્થી શબ્દ અરીસો ઘણી વખત બોલીએ છીએ કે આ દર્પણ લા અચ્છા તો આ અરીસો આ દર્પણનો સમાનાર્થી શબ્દ અરીસો હવે લોઢું તો એનો સમાનાર્થી શબ્દ આપણે કરશું લોખંડ લોખંડ પછી બાલ આપણે ઘણી વખત કે બા બોલતા હોય કે જા મેં બાલ નથી કરી તો બાલ નો સમાનાર્થી શબ્દ શું કહેવાય તો કે બાળ આ તમારો બીજો શબ્દ થઈ ગયો બાળ હવે કે ચાકળ તો સમાનાર્થી શબ્દ છે કે આપણે કુંભાર ચાકરા વડે જાત જાતના ઘાટ બનાવી અને જાત જાતના રમકડા બનાવે છે માટલું છે ઈસના ઉપર ચડે તો કે એમાં લાકડા લાકડાનો જે ઝાપડો હોય એમાં માટીનો એક સરસ મજાનો પિંડો મૂકી અને એનો એ ઘાટ બનાવે સેના ઉપર તો કે ચાકડા ઉપર ચાકડાનો બીજો શબ્દ તો કે ચાક પછી આવશે અનાજ તો અનાજનો સમાનાર્થી શબ્દ શું બોલશો આપણે તો અનાજનો સમાનાર્થી શબ્દ લખવાનો થશે કે પાક પાક પછી ઘાટ આપણે ઘણી વખત કહીએ છીએ કે ઘાટ ઘાટના રમકડા બનાવ્યા તો ઘાટ એટલે એનો શું બનાવ્યો તો કે આકાર આપણે એનો શું આવ્યો છે આકાર આકાર ઘણી વખત કહીએ છીએ કે જો આ ઘાટનું વસ્તુ સરસ મજાની બની તો ઘાટ એટલે એમાં આકાર હવે ધૂળ ધૂળનો સમાનાર્થી શબ્દ તો શું કરશું તો કે રજ આપણે ઘણી વખત કહીએ છીએ કે બહુ જ રજ ઉડે છે ધૂળ એનો સમાનાર્થી શબ્દ રજ હવે ફ્રૂટ તો ફ્રૂટનો સમાનાર્થી શબ્દ આપણે શું કહીશું તો ફ્રૂટનો સમાનાર્થી શબ્દ આવશે કે ફળ પછી આવશે કે આનંદ આનંદનો સમાનાર્થી શબ્દ હોય તો કે ઉત્સાહ આપણે આનંદનો સમાનાર્થી શબ્દ કરશું એમાં કરશું કે ઉત્સાહ હવે એ જ રીતે કે વિરોધી શબ્દ લખો નીચેના વિરોધી શબ્દ આપો પછી વિરોધી શબ્દ કે એનો ઉલટા લે આઝાદ તો એનો વિરોધી શબ્દ ગુલામ પછી રસ્તો તો એનો વિરોધી શબ્દ શું થશે તો એમાં ઓલા રસ્તો એ સોરી સસ્તો તો એનો વિરોધી શબ્દ મોંઘો ઘણી વખત આપણે બોલીએ છીએ કે આ વસ્તુ સસ્તી છે તો એનો વિરોધી મોંઘું રૂપ તો એનો વિરોધી કુરૂપ પછી દેશ તો એનો વિરોધી શબ્દ વિદેશ વિદેશ પછી કશું કે ખાટા તો ઘણી વખત કહે કે આ ફળ ખાટા છે એનો વિરોધી શબ્દ મીઠા આપણે આ લખો મીઠા હવે બહાર આપણે બોલીએ કે તું બહાર જા એનો વિરોધી શબ્દ એનો ઉલટા લઈને તો બહારનું અંદર પછી કે આવું તો એનો વિરોધી શબ્દ શું આવે કે જવું પછી ખરીદવું તો ખરીદવાનું વિરોધી શબ્દ તો વેચવું આ રીતે મોટું તો આપણે મોટાનું વિરોધી શબ્દ આપણે કશું ખબર કે નાનું પછી લાંબા તો લાંબા નું વિરોધી શબ્દ તો કે ટૂંકા આ તમારા શું બની ગયા વિરોધી શબ્દ આનંદ એનો વિરોધી શબ્દ તો શોક આ છે તમારા વિરોધી શબ્દ તમારે લખવાનું છે પહેલા પેજ ઉપર નવા પેજે અઘરા શબ્દ બીજા પેજે જોડણી સુધારો
ત્રીજા પેજમાં સમાનાર્થી શબ્દ અને ચોથા પેજમાં તમારે લખવાના છે વિરોધી શબ્દ પાઠ આઠ છે તમારી સી ડબલ્યુ નોટમાં સુંદર અક્ષરે તમારે લખવાનું છે જો મેં સરસ અક્ષરે તમે પણ સરસ અક્ષરે કરશો કરશો ને બાળકો હા વેરી ગુડ સરસ મજાનું જો બાળકો તો કેટલા બધા હોશિયાર થઈ ગયા છે વાહ ભાઈ વાહ સરસ મજાનો વાહ સરસ લખી લેજો હો બરોબર જો જો બધાએ આપણે સરસ સરસ ગુડ ગુડ આ રીતે તમારે લખી લેવાનું છે ફરીથી આપણે નેક્સ્ટ વિડીયોમાં મળશું ત્યારે ફરીથી નવા પાઠ સાથે નમસ્તે.